રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ખેડૂતોએ એમના ખેતરમાં કર્યા સૂત્રોચ્ચાર. ઉપલેટાથી પસાર થતી મોસ ડેમની D2 કેનાલના કઢીઓ રિપેર કરવાની માંગ ઉઠી. કેનાલનો કોઢીઓ રિપેર ના થતા ખેડૂતોના ખેતરમાં વરસાદની પાણી ભરાઈ જવાને કારણે ખેતરોમાં થઈ જાય છે પાકનું ધોવાણ. કેનાલનો કઢીઓ રિપેર કરવાની માંગ સાથે ઉપલેટાના મોજ ઇરિગેશન D2 કેનાલ વિસ્તારના ખેડૂતો ખેતરમાં કર્યા સૂત્રો ઉચ્ચારો. કેનાલનો કઢીએ રિપેર કરવાની માંગ સાથે મોટા અવાજે સૂત્રો ઉચ્ચાર કર્યા. ટૂંક સમયમાં કેનાલનો કઢીઓ રિપેર નહીં કરવામાં આવે તો ખેડૂતોએ ઉપલેટાની મોજ ઇરિગેશન કચેરીનો ઘેરાવ કરવાની આપી ચીમકી. મારું નામ ખેમા બારાબારી, હું એક ખેડૂત છું. આજે જે જગ્યાએ આપણે ઊભા છીએ એ મોજ ડેમની કેનાલ જે નીકળી છે એનો D2 કાઢ્યો અમારા ખેતરની અંદર મૂકેલો છે. છેલ્લા 20 વર્ષથી અમે આજે સહન કરતા આવીએ છીએ અને અઢળક પાણી જે ઉપરના ભાગમાં 20 કિલોમીટર જે વરસાદ થાય એ નજીવો વરસાદ થાય તો પણ અહીંયા પાણી આવે છે. આનો કોઈ નિકાલ નથી થતો. છેલ્લા 20 વર્ષથી અમે લડી રહ્યા છીએ, પરંતુ આ જાડી ચામડીના જે અધિકારીઓ છે એ અમારી વાત માનતા નથી. એક તરફ સરકાર એમ કહે છે કે 2022 ખેડૂતોની આવક બમણી કરી કેવી ના થશે, ત્યાં ખેડૂતો બરબાદ થતા જાય છે, એના કોઈ નિકાલના પ્રશ્નો નથી થતા. તો પછી બીજા વાયદા કરે, એ ખોટા વાયદા કરીને. પરંતુ જો ખેડૂતને બચાવવો હોય તો તાત્કાલિક ધોરણે અમને આ D2 કેનાલનો કાઢ્યો ગમે ત્યાં, અથવા તો એનો નિકાલ કરે પાણીનો. જે પાણી ત્યાં હોકળામાં અમે રજૂઆત કરેલી છે ત્યાં પણ કાઢીને પાકી ગટર કરીને અને તાત્કાલિક ધોરણે અમને બચાવવા એવી કોશિશ કરે એવી અમારી માંગણી સાથે આજે અમે સૂત્રોચ્ચાર કરીને અમે વિરોધ વ્યક્ત કર્યો. કારણ કે હવે જો નહીં માને તો આગામી દિવસોમાં અમે લડત ઉગ્ર બનાવશું અને ઇરિગેશનની ઓફિસનો અમે ઘેરાવ કરશું, અને એ પછી જો નહીં માને તો છેલ્લે આ ખેડૂતો એની સામે આત્મહત્યા કરવા મજબૂર બનશે. એ અધિકારીઓ સમજી લે એટલી ભાષામાં, કારણ કે હવે અમે બરબાદ થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો આ ખેતર વાવેલું છે અને ચોમા જે કેનાલના પાણીનો આ જે પ્રવાહ આવ્યો એને સમય સદંતર નિષ્ફળ ગયું છે. મારું નામ દિનેશભાઈ ડોબરિયા છે, ઉપલેટાનો રહેવાસી. મોજકાંઠાને સામે મારું ખેતર આવેલું છે. D2 કેનાલનો કાઢ્યો એમને આ લોકો ઇરિગેશનવાળા મૂકી દીધો છે 20 વર્ષ ત્યાં, અને અમારા ખેતરોમાં પાણી ફરી વળે છે તે બાબતથી આજ 10-15 વર્ષથી આ પાક કાંઈ થતો નથી. અને એ કાઢ્યોનો ટાઈમેસર રજૂઆત કરેલી છે ટાઈમ ટુ ટાઈમ, એનો કોઈ અમને જવાબ જ મળેલ નથી. આજે આ બાબતથી અમે સૂત્રોચ્ચાર કરેલા હતા કે આનો નિકાલ નહીં આવે તો અમે ઇરિગેશનને જઈને ઘેરાવો કરશું.